अस्सलामु अलैकुम। आपणे सातमो चैप्टर अस्सलामु अलैकुम। आपणे सातमो चैप्टर याम भूमितिना अंदर लास्ट पॉइंट आपणे त्रिकोणनुं क्षेत्रफळ बाकी हतुं, परंतु हालमां सरकारे जे 30% अभ्यासक्रममां घटाडो कर्यो छे एना अंदर ए आखो टॉपिक निकळी गयो छे। તેમ છતાં આપણે જે પેપર સોલ્યુશન કર્યું હતું એના અંદર એનો એક દાખલો આપણે જોઈ ગયા હતા। ફક્ત એના અંદર ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર યાદ રાખવાનું છે। સૂત્ર હતું 1/2 ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં x1 y2 માઇનસ y3 પ્લસ x2 y3 માઇનસ y2 પ્લસ x1 y1 માઇનસ y2। આ ફક્ત અને ફક્ત આપણે સૂત્ર યાદ રાખવાનું છે। ત્રણ બિંદુ આપવામાં આવેલા હશે ત્રિકોણના શિરોબિંદુઓ, એના અંદર પ્રથમ બિંદુને A1 A2, બીજા બિંદુને X1 Y1, બીજા બિંદુને X2 Y2 અને ત્રીજા બિંદુને X3 Y3 નામ આપી, અને ત્યારબાદ આના અંદર ફક્ત આપણે કિંમત મૂકવાનો અને દાખલો ગણી કરવાનો બરાબર। હવે એ ટોપિક અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો છે એટલે આપણે એને આગળ જોતા નથી। નવ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ। ચેપ્ટર 6 ત્રિકોણ, છઠ્ઠું ચેપ્ટર છે આપણે ત્રિકોણ। ત્રિકોણના અંદર પહેલા તો આપણે બેઝિક વસ્તુ જોઈ લઈએ। તો ત્રિકોણ ત્રણ રેખાખંડો ભેગા થઈને જે એક બંધ આકૃતિ બનાવે તેને શું કહેવામાં આવે? ત્રિકોણ કહેવામાં આવે છે। ત્રિકોણમાં ત્રણ શિરોબિંદુઓ હોય, આ એક પોઈન્ટ છે તેના, આ એ બિંદુ, બી અને બિંદુ સી। આ જે ત્રણ પોઈન્ટ છે એને શું કહેવામાં આવે? શિરોબિંદુઓ। તો અહીંયા ત્રિકોણમાં કેટલા શિરોબિંદુઓ છે? ત્રણ। કયા કયા ત્રણ? બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી। ત્યારબાદ આવશે બાજુઓ, તો બાજુઓ પર કેટલી આવશે? ત્રણ આવશે। કઈ કઈ બાજુઓ? રેખાખંડ એ બી, રેખાખંડ બી સી અને રેખાખંડ એ સી। આ થઈ ગઈ એક બાજુ, બીજી બાજુ અને આ થઈ ગઈ ત્રીજી બાજુ। ઓકે, આ થઈ ગઈ ત્રણ બાજુ। અને ત્યારબાદ જોઈએ ખૂણાઓ, તો ખૂણાઓ પણ કેટલા આવશે? ત્રણ। કયા કયા? ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી। ઓકે, હવે ત્રિકોણના અંદર આપણે એના પ્રકાર જોઈએ, તો ત્રિકોણના બાજુઓ અને ખૂણાને આધારે ત્રણ ત્રણ પ્રકાર પડે છે। બાજુઓ અને ખૂણાઓના આધારે કેટલા કેટલા પ્રકાર પડે છે? ત્રણ ત્રણ। બાજુઓના આધારે જે ત્રણ પ્રકાર પડે છે તેના અંદર એક છે સમબાજુ ત્રિકોણ, બીજો સમદ્વિબાજુ ત્રિકોણ અને ત્રીજું વિષમબાજુ ત્રિકોણ। આ બધું તમે નવમા ધોરણમાં શીખીને આવ્યા છો, તેમ છતાં હું અહીંયા ફરી એકવાર બતાવી દઉં છું। ખૂણાઓને આધારે પણ ત્રણ પ્રકાર છે, એક તો લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને ત્રીજું કાટકોણ ત્રિકોણ। ઓકે, ચાલો બાજુઓના આધારે જે ત્રણ પ્રકાર છે સમબાજુ ત્રિકોણ કેને કોને કહેવામાં આવે? કે જે ત્રિકોણની બધી બાજુઓ સમાન હોય તેને કહેવામાં આવે સમબાજુ। સમ એટલે કે સમાન, બાજુ એટલે કે બધી જ બાજુઓ કેવી હોય? સરખી હોય। બીજું છે સમદ્વિબાજુ, અને અંદર તો નામના અંદરથી જ આપણને ખબર પડે, સમ એટલે કે સમાન, દ્વિ એટલે કે બે બાજુઓ। તો જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને કહેવામાં આવે સમદ્વિબાજુ। અહીં છે વિષમબાજુ, વિષમબાજુ એટલે કે ત્રણે ત્રણ બાજુઓ અલગ અલગ હોય, એક પણ બાજુનું માપ સમાન ના હોય એવા ત્રિકોણને કહેવામાં આવે વિષમબાજુ ત્રિકોણ। હવે અહીંયા આવી જઈએ ખૂણાઓને આધારે, તો ખૂણાઓ આધારે પણ કેટલા પ્રકાર છે? ત્રણ, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ। લઘુકોણ ત્રિકોણ કોને કહેવામાં આવે? કે જેના અંદર ખૂણાઓનું માપ કેવું હોય? 90° કરતા નાનું હોય તેવા ત્રિકોણને કહેવામાં આવે લઘુકોણ ત્રિકોણ। ગુરુકોણ ને એક ખૂણાનું માપ 90° કરતા વધારે હોય તો તેને કહેવામાં આવે ગુરુકોણ ત્રિકોણ। અને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે કે જેના એક ખૂણાનું માપ 90° હોય તેવા ત્રિકોણને કહેવામાં આવે કાટકોણ ત્રિકોણ। અહીં યાદ રાખવાનું કે ગુરુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ કેવા હોય? લઘુકોણ હોય છે,
लघुकोण त्रिकोण ना अंदर त्रणेय खूणाओ लघुकोण होय छे, कारण के त्रिकोण ना त्रणेय खूणाओ नो माप केटलो थाय 180 बराबर। गुरुकोण त्रिकोण मां फक्त अने फक्त एक खूणा नो माप 90 अंश करता वधारे अने बाकी ना बे खूणाओ केवा होय लघुकोण होय। अने काटकोण त्रिकोण मां पण एक खूणो केवो होय 90 अंश नो होय अने बाकी ना बे खूणाओ केवा हशे लघुकोण हशे। ख्याल आवी गयो आटली वस्तु। हवे आगळ वधीए चेप्टर तरफ। તમે ધોરણ 9 ના અંદર ત્રિકોણની એકરૂપતા શીખીને આવ્યા હતા અને એકરૂપતા માટેની શરતો શીખીને આવ્યા હતા, જેના અંદર અમુક હતી બાબાબા બાખુબા ખુબાખુ, આ બધી શરતો કોના માટે જોઈ ગયેલા? એકરૂપ ત્રિકોણો માટે। એકરૂપ ત્રિકોણનો મતલબ શું થાય? કે જેના બધી બધા ખૂણાઓ, બે ત્રિકોણ હોય ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે બે ત્રિકોણો લઈ લઈએ, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર, તો આ ત્રિકોણને અનુરૂપ ખૂણા, એને અનુરૂપ ખૂણો કયો છે? ખૂણો પી। ખૂણા બી ને અનુરૂપ ખૂણો કયો છે? ખૂણો ક્યુ। અને ખૂણા સી ને અનુરૂપ ખૂણો કયો છે? ખૂણો આર। તો ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ બધી સમાન હોય તેને કહેવામાં આવે એકરૂપ ત્રિકોણો। એટલે કે ખૂણો એ ફોર એક્ઝામ્પલ કે 60 અંશ છે, તો આ પણ કેટલો 60 અંશ જ હોવો જોઈએ, એ જ હશે। અને 60 માની લઈએ તો આ પણ 60, આ 60, તો આ પણ 60। ઓકે, તો એને અનુરૂપ ખૂણો પી કેટલો છે? 60, તો આ પણ 60। આ કેટલો છે? 60, તો આ પણ કેટલો? 60। આ 60, તો આ પણ 60। ઓકે, ચાલો અનુરૂપ બાજુઓ, તો રેખાખંડ એ બી, મતલબ આ જે એક બાજુ છે એ બી, એને અનુરૂપ બાજુ કઈ છે? પી ક્યુ। બી સી એને અનુરૂપ બાજુ કઈ છે? ક્યુ આર। અને એ સી એને અનુરૂપ બાજુ કઈ છે? પી આર। તો ફોર એક્ઝામ્પલ કે આનું માપ છે 6 સેન્ટીમીટર, આ પણ કેટલું હોવાનું? 6 સેન્ટીમીટર। આ ફોર એક્ઝામ્પલ 7 છે, તો આ પણ 7। 8 છે, તો આ પણ 8। ઓકે, એટલે કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ બંને કેવા હોય? સમાન હોય, સરખા હોય, તે એવા ત્રિકોણોને કયા કહેવામાં આવે? એકરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે। આ આપણે ધોરણ 9 માં શીખીને આવ્યા છે, એના માટેની શરતો પણ બધી જોઈ ગયેલા હતા, બા 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 બાખુબા ખુબાખુ, યાદ હોય તો કાકબા, આ બધી શરતો આપણે કોના માટે જોઈ ગયેલા હતા? એકરૂપ ત્રિકોણો માટે જોઈ ગયા હતા। હવે અહીંયા આપણે જોવાનું છે સમરૂપ ત્રિકોણો। સમરૂપનો મતલબ શું થાય? કે જે દેખાવે સરખા હોય પરંતુ એના માપ સમાન ના હોય તો તેને કહેવામાં આવે સમરૂપ। અહીં આપણે જોઈ લો, જે બે આકૃતિઓ, કોઈ પણ આકૃતિ લઈ લઈએ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ, કોઈ પણ આકૃતિ લઈ લઈએ, તો જે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય તેવી આકૃતિઓને કઈ કહેવામાં આવે? એકરૂપ આકૃતિઓ કહેવામાં આવે। એટલે કે એનું માપ પણ સમાન હોય અને આકાર પણ સમાન હોય તેને કહેવામાં આવે એકરૂપ। નોર્મલ આપણે એમ જ, જે આપણે દેશી ભાષામાં કહીએ, તો બંને સરખી આકૃતિઓ હોય તેને કહેવામાં આવે એકરૂપ। ફોર એક્ઝામ્પલ, 1 રૂપિયાના 2 સિક્કા, એને આપણે એકના સિક્કાના ઉપર બીજો સિક્કો 1 રૂપિયાનો મૂકીશું તો બંને એક સરખા જ આવશે, બરાબર? તો એવી આકૃતિઓ હોય કે જે એકબીજા ઉપર ગોઠવતા બંધ બેસતી હોય તેવી જે બધી આકૃતિઓ છે એને કહેવામાં આવશે એકરૂપ આકૃતિઓ, એટલે કે બંને એકદમ સમાન હોય। આગળ છે, જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન ના હોય। ફોર એક્ઝામ્પલ, હું અહીંયા 2 ત્રિકોણ દોરું છું, આ છે ત્રિકોણ એ બી સી, અને અહીંયા બીજો 1 ત્રિકોણ દોરું છું પી ક્યુ આર। અહીંયા 2 ત્રિકોણ દોરવામાં આવેલ છે, 1 ત્રિકોણ છે એ બી સી અને બીજો 3 ત્રિકોણ છે પી ક્યુ આર, છે તો બંને ત્રિકોણ જ, એટલે કે બંનેના આકાર કેવા છે? ત્રિકોણ, એટલે કે સમાન છે, કારણ કે બંને ત્રિકોણો છે,
परंतु एनु कद जुओ, आ मोटू छे, जरा आ केवू छे, नानू छे। तो आवी आकृतिओ जे होय तेने कहेवामां आवे समरूप आकृतिओ। खाली देखावे सरखा होय, आकार सरखा होय, परंतु कद समान ना होय तेवी आकृतिने कहेवामां आवे समरूप आकृतिओ। जरे पेलो आकार अने देखाव अने कद बधुं ज समान होय तेने कहेवामां आवे एकरूप। फॉर एक्जाम्पल अहींया दोरी लईए, आ बे P Q R D E F બે ત્રિકોણ છે, PQR અને DEF, બંનેના આકાર બી સરખા છે ત્રિકોણ અને બંનેના કદ પણ સમાન